હેલો ફ્રેન્ડ્સ, આજે હોળી ઉપર આપણે બનાવવાના છીએ ઘૂઘરા. ઘૂઘરા એકદમ અલગ રીતે અને ક્રિસ્પી બને છે. માવા કે બીજી કોઈ વસ્તુ એડ નથી કરવાની, આપણે ઘરની સામગ્રીઓથી બનાવવાના છે. અને જોઈ શકો છો અંદરની ફિલિંગ પણ એકદમ સરસ બનશે અને તમને લાગશે કે આ માવા વગર બનાવી લઈશે આપણે, અને એકદમ ટેસ્ટ એનો બહુ જ સુપર આવશે. એટલે આ રીતે તમે એકવાર ટ્રાય કરજો, અને મોલ્ડ ન હોય તો પણ એની સરસ રીતે ડિઝાઇન આપણે બનાવી શકીએ ઘરે. એના માટે આપણે એક કપ આપણે હવે મેંદાનો લોટ લેવાનો છે, અને એમાં 2 ચમચી ઘી નાખવાનું છે, અને સારો એવો મોણ આપી દેવાનો છે આનો. હવે આને મસ્ત રીતે મોણ આપી દેવાનો છે. તમે 5-1 મિનિટ આ રીતના મસળશો એટલે મોણ અપાઈ જશે. અને એમાં આપણે 1 ચમચી રવો નાખવાનો છે. રવો નાખવાથી છે ને થોડી ક્રિસ્પી બને છે. અને હવે આપણે પાણી એડ કરતું રહેવાનું છે થોડું થોડું. અને હવે લોટ બાંધી લેવાનો છે, કડક લોટ બાંધવાનો છે આપણે. હવે આને લોટ સરખી રીતે બંધાઈ ગયો છે. આ રીતે થોડું થોડું પાણી નાખતું જવાનું અને કડક લોટ રાખવાનો છે. અને લોટને આપણે પહેલાં બાંધી લેવાનો, અને પછી આપણે આની અંદરની સ્ટફિંગ તૈયાર કરવાની છે. હવે આપણે આ રીતના લોટ બાંધી લીધો છે, હવે ઢાંકીને રાખી દઈશું. હવે સામગ્રી આપણે લઈ લેવાની છે. કાજુ, બદામ, દ્રાક્ષ, ટોપરાણું, શીણ, રવો અને દળેલી ખાંડ લઈ લીધી છે. હવે એક કડાઈમાં આપણે રવો એડ કરી દેવાનો છે. 1 વાટકી રવો નાખવાનો છે અને 3-4 મિનિટ આને પહેલાં એમનેમ શેકવાનો છે. હવે આપણે આ રવાને શેકી લઈશું. હવે આપણે આમાં 2-3 ચમચી ઘી એડ કરવાનો છે. ઘી નાખવાનું, પછી પાછું એને શેકતું રહેવાનું છે. 3-4 મિનિટ પાછું શેકતું રહેવાનું, અને ડ્રાયફ્રૂટ આપણે પસી નાખ્યું. ડ્રાયફ્રૂટ આપણે ઝીણા ખાંડી લેવાના છે. હવે આપણે આને સરસ રીતે રવો શેકાઈ ગયો છે, સેજ કલર બદલાય ત્યાં સુધી શેકાવા દેવાનો, અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની. હવે આપણે આ બદામ, કાજુ, દ્રાક્ષ ઝીણે ઝીણા સમારેલા એ નાખી દેવાના છે, અને ટોપરું પછી નાખશું આપણે. હવે આપણે જે ખાંડ હતી ને, દળેલી ખાંડ આપણે એડ કરી દેવાની છે. પાછું બધું મિક્સ કરી દેવાનું છે. અને હવે આપણે આને પાછું બધું સરખી રીતે મિક્સ કરી દઈશું. અને આપણે આમાં છે ને હવે એળસી નાખી દઈશું ખાંડેલી. હવે આપણે ટોપરાનું શીણ નાખી દેવાનું છે, કારણ કે પછી ટોપરાનું શીણ નાખવાનું એટલે સરસ એવી સ્મેલ આવે અને સ્વાદે સરસ આવે. પહેલાં નહીં નાખવાનું, નકર ટોપરું આપણું બળી જાય. હવે આને સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે 2 ચમચી દૂધનો પાવડર નાખવાનો, એટલે દૂધનો પાવડર નાખશો એટલે માવાની કાંઈ જરૂર નહીં પડે. હવે બધું મિક્સ થઈ ગયું છે. જોઈ શકો છો આપણો લોટ સરસ રીતે થઈ ગયો છે હવે તૈયાર. હવે આને આપણે નાની નાની ગોળીઓ વાળી લેવાની છે. ગોળીઓ કરી લેવાની, જેવડી પૂરી આપણે કરવી હોય ને એ રીતના. અને હવે આપણે જો મેં આ રીતના નાની નાની એક સરખી ગોળી કરી લીધી છે. હવે આપણે વણી લેવાની છે, અને સ્ટફિંગ આપણે એક વાટકામાં ભરીને લઈ લીધી છે. હવે આપણે આને સરસ રીતે નાની પૂરી બનાવી લેવાની છે. અને બધી પૂરી મેં આ રીતના મેં પહેલાં તૈયાર કરી લીધી છે. અને જો આપણે ઘૂઘરાનો મોલ્ડ હોય, જે સાચા હોય ને ઘૂઘરા બનાવવાના, જેમાં આપણે એક પૂરી નાખીને પછી એમાં મસાલો ભરીએ તો થઈ જાય, એ રીતના નહીં, આપણે ઘરે જ બનાવવાને છે એકદમ સરસ રીતે. એના માટે આપણે હવે આપણે 1 ચમચી આમાં મસાલો નાખવાનો છે. અને હવે ઉપરથી પાછી પૂરી નાખ મૂકી દેવાની છે, અને પાણીનું થોડુંક પાણી લગાવી દેવાનું થોડું થોડું, એટલે ચોંટી જાય સરખી રીતે. દબાવી દેવાનું સરખી રીતે. હવે આપણે નીચેથી ખેંચવાનું ને ઉપર દબાવી દેવાનું આ રીતના, એટલે સરસ ડિઝાઇન પડતી જશે તો આ રીતના. અને થોડુંક વાળતું જવાનું એટલે સરસ રીતે ડિઝાઇન થતી જાય, અને આ રીતના ફેરવતું જવાનું. જોઈ શકો છો સરસ રીતે આપણી આ ડિઝાઇન બનવા લાગી. અને આમાં કાંઈ આપણે સાંચાની જરૂરય નથી, અને કુબાની કાંઈ જરૂર નથી. આપણે આ રીતે આપણે ઘરે પણ મસ્ત રીતે ઘૂઘરાની ડિઝાઇનો બનાવી શકીએ. અને આ રીતના કરશો ને એટલે તમારી સ્ટફિંગ કોઈ દિવસ બહારે નહીં નીકળે. આ રીતે મેં બધી ઘૂઘરા તૈયાર કરી લીધા છે, અને આમાં કાંઈ ઝાઝી મહેનત નથી, બહુ જ સરસ બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બને છે. તો તમને જો આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આ રીતના પાછી આપણે બીજી બધી પૂરી તૈયાર કરી લઈશું. થોડુંક પાણી લગાવી દેવાનું છે, અને સ્ટફિંગ અંદર રાખી દેવાની છે. હવે પાછું દબાવી દઈશું સરખી રીતે, એટલે સરસ રહેવું સરખું પેક થઈ જશે. અને હવે પાછું આપણે આ રીતના તમને ફરી એકવાર બતાવી દઉં કે આ રીતના તમારે મોલ્ડ કરવાનો છે. જો આ રીતના નીચેથી ખેંચવાનું અને ઉપર વાળવાનું, અને પછી દબાવી દેવાનું અંગૂઠાની મદદથી, એટલે ડિઝાઇન એવી સરસ પડતી જશે. ઘરે પણ આપણે મોલ્ડ બનાવી ડિઝાઇન બનાવી શકીએ. આ રીતે બધી રીતે સરખી રીતે મેં બધા ઘૂઘરાને આ રીતે તૈયાર કરી લીધા છે. અને તેલ ગરમ થવા રાખી દીધું છે, એટલે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બધા ઘૂઘરા તૈયાર કરી લઈશું. અને આ રીતના બધી ડિઝાઇનો મેં સરસ રીતે બનાવી લીધી છે. અને હવે હું તમને બતાવી દઉં ફાઇનલ લુક. જોઈ શકો છો સરસ એવા એકદમ ગોળ એવા ઘૂઘરા આપણા તૈયાર થઈ ગયા છે. અને આ રીતના તમારે ઘૂઘરા તૈયાર કરી લેવાના છે, અને એકદમ પરફેક્ટ એક સાઇઝના બધા બન્યા છે. હવે તેલ ગરમ થઈ ગયું છે, અને ગેસની ફ્લેમ હાવ ધીમી રાખવાની, અને હળવાથી આપણે એને નાખી દેવાનું છે. અને પછી આપણે ધીમી આંસ ઉપર એને તળવા તળાવવા દેવાના છે, અને ફેરવતું રહેવાનું છે, એટલે સરસ રીતે એકદમ સરસ તળાઈ જશે. અને જો તેલ બહુ ગરમ હોય તો તમે નાખ્યું ને એટલે એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જાય. એટલે હવે આપણે આને ધીમી આંસ ઉપર સડવા દેવાના છે. જોઈ શકો છો થોડો થોડો કલર બદલાવા લાગ્યો છે, અને થોડાક ફૂલી પણ ગયા છે.
આ રીતે આપણે તૈયાર કરવાના છે. જોઈ શકો છો કલર એવો સરસ બદલાઈ ગયો છે. હવે આપણે એને કાઢી લઈશું. જોઈ શકો છો આ રીતના બધા આપણા ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. અને હવે તમને હું બતાવું કે આ રીતના ઘૂઘરા આપણા તૈયાર થઈ ગયા છે. અને હોળીમાં સ્પેશિયલ બધા એને ઘરે બનતા જોઈએ છે, તો તમે એકવાર ટ્રાય કરજો. ક્રિસ્પી એવા આપણા ઘૂઘરા બહુ સરસ બને છે ઓછા ખર્ચમાં આપણે. અને હું તમને કાપીને બતાવું કે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને અંદરની સ્ટફિંગ એ બહુ સરસ છે. નીકળે બારે પણ નહીં નીકળે અને એકદમ અંદર સેટ થઈ જશે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમે જોજો અને ટ્રાય